विद्यार्थी मित्रों नमस्कार। धोरण सात विषय गणित चैप्टर नंबर 12 बीजगणितीय पदावली। तमे बधा धोरण 6 ની થોડી ઘણી બીજગણિતીય પદાવલી વિશે માહિતી તમે મેળવેલી છે, જેમ કે તમે જોઈ ગયા છો ચલ કોને અચલ કોને બંને વસ્તુની માહિતી તમને ખબર છે। બીજી તો એ કે તમે એટલું સમજી ગયા છો એકપદી કોને કહેવાય, બહુપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય અને ત્રિપદી કોને કહેવાય। એકપદી દ્વિપદી અને ત્રિપદી વિશે તમે માહિતી મેળવી ચૂક્યા છો। અહીં તો આપણે વિસ્તૃત સ્વરૂપેનું જોવાનું છે। પહેલા તો જો સમજીએ કે બીજગણિતીય પદાવલી જે છે એ શું છે, તો કે બીજગણિતીય પદાવલી એક પાયાનો ખ્યાલ છે। પાયો એટલે જે ચતુરાકારના પર આધાર છે એનો એક માહિતી તમને આપે છે। બીજું કે અહીં આપણે ચેપ્ટર જે આપેલું છે એની માહિતી આપણે બીજગણિતીય પદાવલી તરીકે લેવાની છે, બરાબર। તો પદાવલીમાં આપણે અજ્ઞાતને શું કહેવાય, તો કે પદાવલી જે છે પદાવલી તો પેલા શેના દ્વારા બને છે એ આપણે પેલા ચર્ચા કરી, પદાવલીના પદ એના સહગુણક, પેલા તો પદાવલીની રચના કેવી રીતે થાય છે તો આપણે એના માટે થોડી થિયરી જોઈએ। કોઈ પણ વસ્તુ છે તો સૌથી પહેલા પોઈન્ટ આપણે લખીએ છીએ પદાવલીની રચના। પદાવલીની રચના લખતા પહેલા એક પોઈન્ટ બીજો લખી લઈએ કે બીજગણિતીય બીજગણિતીય અભિવ્યક્તિ બીજગણિતીય પદાવલી શું છે, કે બીજગણિતીય પદાવલી પાયાનો ખ્યાલ છે એટલે આપણને ખબર છે, બરાબર। તો એક પોઈન્ટ ખાલી લખું છું શું છે, તો કે પાયાનો ખ્યાલ છે એનું ખાલી લખું છું। હવે જોવાનું છે આપણે શું, તો કે એક જ વસ્તુ આપણે સમજવાની છે આની અંદર, કઈ વસ્તુ, તો કે એ માહિતી આપેલી છે પદાવલીની રચના કેવી રીતે થાય છે। તો વિદ્યાર્થી આપણને ખબર છે કે કોઈ પણ ચલ અને અચલનો ગુણાકાર કરો ત્યારે તમને પદ મળે છે, બરાબર। તો પદની રચના તો આપણને ખબર પડે કે પદની રચના કેવી રીતે કરવામાં આવે છે, તો કે જ્યાં જ્યાં બધો પદનો સમાવેશ થાય ત્યારે શું બને છે, ત્યારે કે પદ બને છે બે પદોને જોડવાથી, એટલે કે સરવાળો કે બાદબાકી જ્યારે જોડો છો ત્યારે શું બને છે પદાવલીની રચના બને છે, બરાબર। તો એ લખું છું કે પેલા તો ચલ જે છે પેલો પણ લખીએ ચલ અને અચલના ગુણાકાર થી કે ભાગાકાર થી શું બને છે, તો કે પદ બને છે। હવે પદ બને છે બરાબર એ તો કહું, પણ પદાવલીના પદોને જોડવાથી પદાવલીના પદોને સરવાળા કે બાદબાકીથી જોડવામાં આવે છે, તો ફર્સ્ટ એ લખી શકાય કે પદાવલીના પદોને સરવાળા કે બાદબાકીથી જોડવામાં આવે છે, જ્યારે પદાવલીની રચના થાય છે। કોઈ પણ બે પદો છે તો બે પદોને તમે જ્યારે જોડો છો ત્યારે શું બને છે, ત્યારે પદ, ત્યારે એક પદાવલી બને છે। જેમ કે તમે જોવો છો કે પદાવલી આપણી પાસે છે, લખું છું જેમ કે પદાવલી ચાર એક્સ માઇનસ એ, આ એક પદાવલી છે। બીજું જોઈએ તો કે ત્રણ એક્સ વત્તા સાત, આ પણ પદાવલી છે, તો લખી શકાય ચાર એક્સ માઇનસ એ શું છે પદાવલી છે, પદાવલી છે તો ખબર પડી। પણ હવે એક પ્રશ્ન એવો ઉભો થાય છે કે પદ જે છે પદાવલીના પદ બનાવવા માટે આપણે શું કરશું, તો કે પદ જ્યારે આપણે
બરાબર કે કોઈ પણ બે પદો જે છે તમે બે પદોને ભેગા કરશો ત્યારે એકાકી પદ આવી બને છે હવે એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કઈ તો કે જે પદમાં એક પદ હોય લખો છો એક પદ હોય एक पद हो तो एक पद बे पद हो तो द्विपद अने त्रण पद हो तो त्रिपद आप खाली याद रखवानुं छे अने हा एक बीजो प्रश्न के बहुपदी एटले शुं तो के बहुपदी के बे के बे थी वधारे पदो होय तो तेने बहुपदी कहेवाय बराबर एटले याद राखवानुं जे पदावलीमां त्रण थी वधारे पद होय ते पदावलीने बहुपदी चलो एक पॉइंट साथे जरा लखी दो छो जे पदावलीमां जे पदावलीमां त्रण थी वधारे पद होय तेने बहुपदी कहे छे हवे बीजी वात आवे छे अहींया पदावलीना पद आ तो रचनानी वात हती बराबर હવે જે વાત આવે છે પદાર્થના પદની વાત આવે છે તો કે પદ જે વિદ્યાર્થીઓ છે તો પદ આપણને ક્યારે મળે તો કીધું કે ચાર નાચલા ગુણાકારથી જે ગુણાકાર નું રાખો જે આપણને પદ મળે છે બરાબર ભાગાકારથી અહીં લખું છું પદ મળે છે એક વસ્તુ લખ્યું છે પદ મળે છે એ તો આપણને ખબર પડી ગઈ પણ અહીંયા વાત છે બીજી સહગુણક સહગુણક કેટલા માટે ચાલો એ ખાલી જોઈએ સહગુણક શબ્દ છે એની માહિતી મેળવવા માટે આપણે શું કરશું ચલો સહગુણક માટે માહિતી મેળવે છે તો કે પદાવલી આપણને વિદ્યાર્થીઓ આપેલી છે બરાબર કોઈ પણ પદાવલી આપણને આપેલી હોય તો એમાં સહગુણક મેળવવો હોય તો આપણે કેવી રીતે મેળવે છે તો કે ચલ અને અચલ તો જે અચલ છે એ શું છે સહગુણક છે બરાબર એની સિવાયનો સહગુણક એટલે સાથે ગુણાયેલો આટલું યાદ રાખવાનું છે સહગુણક એટલે સાથે ગુણાયેલો પેલો તો એટલી વાત કરી ચલ જે છે ચલની વાત કરતા તો કે ચલને અલગ અલગ કિંમતો હોય છે જ્યારે अचल ने चौकस कीमत हुई है आज ये हमें खबर पड़े कि क्या रे चल में चौकस कीमत हो जारे आप कोई तो कि आज अपनी जगह पर हमारी कीमत लेवानी है त्यारे से हमने ये खबर पड़े कि आ आपने आ गए उसे बराबर हमें भी सी बात है कि चल नहीं कोई पण चौकस कीमत चल नहीं चौकस कीमत અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલી બને છે કોઈ પણ સમયે કે ચલની ચોક્કસ કિંમત ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલી બને છે આ આપ પોઈન્ટ છે આમ પણ લખી શકાય પદાવલી રચનાનો પોઈન્ટ છે ખાસ કે ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલી અને બીજગણિતીય પદાવલી ત્યારે જ બને જ્યારે સહગુણક એટલે કે ચલ અને અચલના ઉપયોગથી જ તમારો પદ આપો બને છે બરાબર હવે બીજી વાત એમ કે સહગુણક કોને કહેવાય તો સહગુણક જે છે ધારો કે મને પદાવલી આપેલી છે પદાવલી 4x
सहगुणक एक छे। आ खास याद राखजो कई संख्या कोनो सहगुणक छे तो ध्यान में लेवानो छे सहगुणक कोने कहेवाय। हवे बीजी बात अहींया तो संख्यात्मक आगळ एक संख्यात्मक सहगुणक छे शुं छे संख्यात्मक सहगुणक छे અહીંયા જેટલા જેટલા આપણે આપ્યા છે એક તો કઈ કઈ સંખ્યા છે સંખ્યાત્મક માં જો સંખ્યાત્મક સંખ્યા 4 છે માઈનસ 5 છે 1 છે એ સંખ્યાત્મક સહગુણક આપણે સંખ્યાત્મક સહગુણક પણ આપણને જે પદ આપેલું છે એમાં એક બીજાના પણ સહગુણક છે જો છે ઓકે ચલ સંખ્યાત્મકનો સહગુણક છે અને આ સંખ્યાનો સહગુણક છે તો આ રીતે આપણે લખી શકાય જો એમ આ રીતે પણ તમે લખી શકો કઈ રીતે તો કે ધારો કે મને અહીં આપેલું છે માઈનસ 4 એ વર્ગ બી વર્ગ બરાબર તો માં લખું છું કે એ વર્ગ નો સહગુણક એટલે એ વર્ગ સાથે જોડાયેલો સહગુણક કયો છે તો કે એની સાથે જોડાયેલો કે માઈનસ 4 અને બી છે તો લખી શકાય માઈનસ 4 બી વર્ગ છે બીજી વાત કે b वर्ग નો સહગુણક b वर्ग નો સહગુણક તો કે માઈનસ 4 a वर्ग છે હજી બીજી વાત કે માઈનસ 4 નો સહગુણક તો b वर्ग સોરી a वर्ग અને b वर्ग છે હજી એક વાત બીજી કે a वर्ग b वर्ग નો સહગુણક માઈનસ 4 છે એટલે કે એકબીજાના સહગુણક એટલે સાથે જોડાયેલા છે એવું થાય બરાબર સાથે જોડાયેલા એટલે કે સહગુણક આપણને મળે છે હવે બીજો છે આના પછીનો પોઈન્ટ છે આપણો પદનો અવયવ પદનો અવયવ આપણને કેવી રીતે મળે છે ધારો કે આપણે અહીંયા એક પોઈન્ટ લખું છું પદનો અવયવ કરીને એટલે તમને વધારે ખબર પડશે પદનો અવયવ લખ્યો છે બરાબર તો પદના અવયવથી જ આપણને એક આખું પદ મળે છે બરાબર તો કે આપણે એને ધારો લખું છું પદ 4x વર્ગ આખું પદ છે પણ એનો અવયવ તો કે નો અવયવ કયા કહે છે તો કે 4 છે x અને x આ દરેકના ગુણાકાર કરો ત્યારે તમને 4x વર્ગ મળે બીજું x વર્ગ નો અવયવ तो के बराबर x और x से धारो के 4 और 3 નો અવયવ પૂછો તો શું કહી શકાય 3 અને 1 અથવા 1 અને 3 આ દરેકના અવયવથી જ આવા અવયવથી જ આપણું પદ બને છે અને પદ ત્યારે જ બને જ્યારે ચલ અને અચળનો સમાવેશ થાય બરાબર ત્યારે તમને બીજી વસ્તુ મળે છે હવે એક બીજી વાત જોઈએ અહીંયા આપણે
त्रिपदी कहवाय जे पदावली में त्रण पदों होय अने त्रिपदी कहवाय जे पदावली में त्रण थी वधारे पदों होय तेने बहुपदी कहवाय आ पद नी वात हतो हवे पदावली नी रचना जोवानी छे तो पदावली रचना केवी रीते थाय बोलो ऊपर ध्यान राखजो पदावली नी रचना केवी रीते तो के चल नी चोक्कस किंमत अने अचलना उपयोग थी बीजगणितीय पदावली नी रचना बने छे अथवा बीजगणितीय पदावलीओ बने छे पद केवी रीते बने तो के पद चल अने अचलना गुणाकार के भागाकार थी पद बने छे एटले पछी पदावली के पद केवी रीते बने पद तो खरु विचार ना चला उपयोग थी हवे जो के पदावली केवी रीते बने तो के बे पदो ने कोई पण बे पदो ने सरवाळो के बादबाकी थी जोडवामां आवे त्यारे पदावली बने छे बराबर पदावली ने आपणे खबर पड़ी क्यारे पदावली बने छे हवे एटली माहिती तो आपणे मळी गई के पदावली क्यारे बने पद क्यारे बने सहगुणक कोने कहेवाय पदनो अवयव केवी रीते बने ट्रीचार्ट केवी रीते दर्शावाय आ बधी आपणे विद्यार्थी बेसिक सीरी माहिती हती बराबर जे आपणे खबर हती थोड़ी घणी अने हवे जे जोवानुं छे ए एवी वस्तु छे के जे सजातीय पद छे अने विजातीय छे सजातीय एटले सरखा होय एवा पद अने विजातीय एटले अलग अलग पदो होय एवा पद पण जे आपणे अहींया सुधीनो आ बधुं પછી કરી દીધું એટલે કે ટીચર સુધી આપણે કમ્પ્લીટ કર્યો હવે